માં બનાસ નદીમાં એક દંપતી ફસાયું છે। મોડી રાત્રે અચાનક પાણી આવી જતા દંપતી ફસાયું। આખી રાત વૃક્ષના સહારે દંપતીએ વિતાવી છે। તો વૃક્ષ પર ફસાયેલા દંપતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રેસ્ક્યુ ટીમે હોડી દ્વારા દંપતીને બચાવ્યા છે। તો બનાસકાંઠામાં બનાસ નદીમાં નવા નીર આવ્યા છે। આ બનાસ નદીમાં પાણી આવતા જ એક દંપતી ફસાયું હતું। મોડી રાત્રે અચાનક જ પાણી આવી જતા એક દંપતીએ વૃક્ષના સહારે આખી રાત વિતાવી પડી। જો કે વૃક્ષ પર ફસાયેલા દંપતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને રેસ્ક્યુ ટીમ દ્વારા હોડી દ્વારા આ દંપતીને બચાવી સુરક્ષિત જગ્યાએ લાવવામાં આવ્યા છે। તો આ હોડીમાં આ દંપતીને બચાવીને લઈ જવાઈ રહ્યા છે। આ વૃક્ષના સહારે આ દંપતી આખી રાત વિતાવી છે। અચાનક જ મોડી રાત્રે પાણી આવી જતા દંપતીને ત્યાંથી નીકળવા માટેનો સમય પણ ન મળ્યો। પોતાનો જીવ બચાવવા માટે આખી રાત તેઓએ વૃક્ષનો સહારો લીધો છે અને સવારમાં રેસ્ક્યુ ટીમે આ દંપતીને બચાવી લીધા। પરેશ પઢિયાર સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પરેશ, મોડી રાત્રે પાણી આવતા એક દંપતી આખી રાત વૃક્ષના સહારે કાઢી, જોકે રેસ્ક્યુ ટીમની સજાગતાના લીધે આ દંપતીનો જીવ બચી ગયો છે, કઈ રીતે કામ ચાલી રહ્યું છે ત્યાં? જી સંજીવની, ચોક્કસ જે રીતે માઉન્ટ આબુ સહિત આસપાસના વિસ્તારોમાં જે ભારે વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે જે માઉન્ટ આબુ અને આબુ રોડ થી નીકળતી જે નદી છે તે નદીમાં ભારે વરસાદના પાણી આવ્યા હતા। જો કે બે કાંઠે નદી વહેતી રાત્રે જે દંપતી ત્યાં નદીના કાંઠે વસવાટ કરતો હતો નદીની વચ્ચે, ત્યારે અચાનક જ પાણી આવતા તેને નીકળવાનો રસ્તો ના મળતા તે નદીમાં જ ફસાઈ રહ્યો હતો। જો કે સવારે લોકોને આસપાસના લોકોને જાણ થતા તેઓએ નદીમાં બૂમાબૂમ કરતા લોકો ત્યાં પહોંચ્યા હતા અને તાત્કાલિક ત્યાંની ટીમ જે છે તે મામલતદાર છે સહિતની જે આસપાસની બચાવ ટીમ છે તેમને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ ભારી જહેમત બાદ નાવ વડે નદીમાંથી આ બંને દંપતીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો। જો કે આખી રાત વરસાદ વરસતા વરસાદમાં તે બેસી રહેવાના કારણે તેમને લોકોએ ત્યાંથી બહાર કાઢીને હોસ્પિટલ પણ પહોંચાડવામાં આવ્યા હતા। સમજી, માહિતી માટે આભાર।